જેને કમ્પ્યુટર જોયેલું પણ નહોતું અને કમ્પ્યુટર આવડતું પણ નહોતું. તો બેટા આ વસ્તુ એક ગૌણ બાબત છે કે તમારી સ્કૂલમાં નહોતું, બીજી સ્કૂલમાં હતા ત્યારે તમને ભણાવતા નહોતા, બરાબર છે? એ બધી વસ્તુ તો ગૌણ છે, પણ તમને અત્યારે હું શીખવાડું છું તો તમારે થોડું ઘણું ધ્યાન આપવાનું છે. થોડુંક તમે ધ્યાન દેશો એટલે આગળ જતાં તમારે કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. અને બીજા નંબરમાં એ કે તમે અહીંયા કમ્પ્યુટરમાં આવતા ત્યારે માઉસ અને કીબોર્ડની ગ્રીપ નહોતી, તો જે બાળકોની ઘરે કમ્પ્યુટર છે તે ચોક્કસથી પ્રેક્ટિકલ કરજો, કેમ કે કમ્પ્યુટર વિશે એવો છે કે તમે એમાં તમને પ્રેક્ટિકલ કરવાની વધારે મજા આવે છે, બરાબર છે? તો આપણે કમ્પ્યુટરમાં ન કરીએ તો કાંઈ નહીં, મોબાઈલમાં ગેમ્સ ને એવું બધું ઓછું રમવાનું, અને થોડુંક આવી બધી વસ્તુમાં પણ તમારે માઇન્ડ ડાયવર્ટ કરવાનું, સિરિયલ એક બે ઓછી જોવાની અને આવી બધી વસ્તુ સમજવાની, બરાબર છે? તો આપણે કમ્પ્યુટરમાં ક્યાં હતા, હું તમને લોકોને પ્રેક્ટિકલ કરાવતી હતી. તો આપણે પ્રેક્ટિકલમાં શું કરતા હતા? પ્રેક્ટિકલમાં આપણે કરતા હતા એક્સેલ, બરાબર છે? એક્સેલ છે એ આપણે સમજતા હતા. તો એક્સેલ છે એ કઈ રીતે સમજવાનું છે? આપણે એક્સેલમાં ટેબલ જોયું હતું, મેં તમને સમજાવ્યું હતું ટેબલ, બરાબર છે? આપણે ટેબલ ભણેલા હતા. આજે હું તમને કરાવીશ સ્ટેશનરી બિલ વિશે સમજાવીશ. તો આપણે સ્ટેશનરી બિલ છે એ કઈ રીતે કરવાનું છે એ હું તમને આખું સમજાવી દઉં છું, બરાબર છે? તો બધા અહીંયા ધ્યાનથી જોજો કઈ રીતે હું કરું છું. આપણે લાસ્ટ પીરિયડમાં આપણે કોસ્મેટિક આઇટમનું બિલ મેં તમને લખાવી દીધું હતું. ઘણા બાળકો આવ્યા એને પ્રેક્ટિકલ થયું છે, ઘણાને નથી થયું. તો આજે હું તમને સ્ટેશનરી બિલનું સમજાવું છું. સ્ટેશનરી બિલ કેવી રીતે લખવાનું? સૌથી પહેલાં તો તમે અહીંયા હતા ત્યારે હું તમને પ્રેક્ટિકલ લખાવતી અને તમે બુકમાં કોપી પેસ્ટ કરતા, બરાબર છે? તો આજે હું તમને સ્ટેશનરી બિલ જે લખાવું છું તો એ તમે અત્યારે તમારી બુકમાં, ફેર બુકમાં લખી લેજો. થોડાક ટાઈમમાં આપણી સ્કૂલ ચાલુ થઈ જાય તો વધારે સારું, તો આપણે પ્રેક્ટિકલ પણ થોડું ઘણું સમજશું અને કરીશું, બરાબર છે? તો આ પહેલાં સૌથી પહેલાં નંબર આવી રીતે તમારે કોલમ બનાવવાની રહેશે. જુઓ, આવી રીતે તમે લખી નાખ્યું પછી અહીંયા તમારે 1 to 5 આઈટમ છે એ તમારે આવી રીતે નંબર્સથી ટાઈપ કરવાની રહેશે. સ્ટેશનરી આઈટમ છે, બરાબર, પેન, પેન્સિલ, ઇરેઝર, સ્ટેપલર, સ્કેલ, બરાબર છે? ક્વોલિટી એટલે શું, બરાબર છે? તો કે કેટલી ક્વોલિટીમાં જોઈએ છે, અહીં આપણે ક્વોલિટી અને પ્રાઇસ પર આઇટમ જોઈશું, બરાબર છે? ક્વોન્ટિટી એટલે શું? ક્વોન્ટિટી એટલે જથ્થો, ક્વોલિટી એટલે ગુણવત્તા. તો ક્વોન્ટિટી આપણે કેટલી જોઈએ છે, કેટલી પેન્સિલ જોઈએ છે? સપોઝ કે 15 પેન્સિલ, પેન 15 જોઈએ છે. પેન્સિલ કેટલી જોઈએ છે? તો કે 100. ઇરેઝર કેટલા જોઈએ છે? તો કે 150. સ્ટેપલર કેટલા જોઈએ છે? તો કે 15. સ્કેલ કેટલી જોઈએ છે? તો કે 160. તો આ એક પેન્સિલની કિંમત કેટલી છે? તો કે 4 રૂપિયા. એક પેનની કિંમત કેટલી છે? તો કે 4 રૂપિયા. પેન્સિલની કિંમત કેટલી છે? તો કે 3 રૂપિયા. ઇરેઝર કેટલાનું એક છે? તો કે 2.5, બરાબર, 2.5 પૈસાનું એક છે. સ્ટેપલર કેટલાનું એક છે? તો કે 70 રૂપિયાનું એક છે. સ્કેલ કેટલા રૂપિયાની એક છે? તો સ્કેલ છે એ 5 રૂપિયાની એક છે. તો તમે જુઓ, આવી રીતે તમને ગણિતમાં તમે ચોથા કે પાંચમા ધોરણમાં સમજ્યા હોય, ભણ્યા હોય તો યાદ હશે. એક પેનની કિંમત 4 રૂપિયા છે, તો 15 પેનની કિંમત કેટલી? એટલે તમે ગુણાકાર કરતા, બરાબર, 15નો ઘડિયો આવડતો. અત્યારે તો તમે પાછા ભૂલી ગયા છો 15નો ઘડિયો. તો 15 ચોકું 60, તમે શું કરો છો, એ
ગુણાકાર કરો છો, બરાબર? તો અહીંયા પણ તમારે ફોર્મ્યુલા, આજે હું તમને નવું ફોર્મ્યુલા શીખવાડું છું, ગુણાકારનું ફોર્મ્યુલા. તો બધાએ ધ્યાનથી સ્ટાર્ટ કરવાનું. એક્સેલમાં બધા ફંક્શન છે એ બ્રેકેટમાં લખાય છે, બ્રેકેટ સ્ટાર્ટ કરવાનું. પછી તમારે કોનો કોનો ગુણાકાર કરવાનો છે, તો કે આ 15 એટલે ઓટોમેટિક અહીંયા સેલ એડ્રેસ લઈ લે છે. 15નું સેલ એડ્રેસ શું છે, તો કે C3, જો છે C3. પછી હું ગુણાકારની નિશાની કરું છું કીબોર્ડમાંથી, અને પછી હું આ 4 ઉપર પ્રેસ કરું છું, બરાબર છે? અને આ થઈ ગયું બ્રેકેટ ઓવર, એન્ટર, આવી ગયો આન્સર, બરાબર છે? એવી જ રીતે પાછું નીચેનું ફંક્શન કરવાનું છે, ઇક્વલ ટુ બ્રેકેટ સ્ટાર્ટ, સો ઇન્ટુ D4 ઇન્ટુ C4, બ્રેકેટ ઓવર, એન્ટર. સમજાય છે હું શું કરું છું એ પ્રોસેસ? હવે જુઓ છે આનું સેલ એડ્રેસ શું આવશે, C5 ઇન્ટુ D5. તો આ વખતે હું છે એ ટાઈપ કરું છું C5 ઇન્ટુ D5, થઈ ગયું, બ્રેકેટ ઓવર, એન્ટર. સમજાય છે તમને? હજી એક વખત બતાવી દઉં, બ્રેકેટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, એક વખત આના ઉપર ક્લિક. સમ ફંક્શનમાં તમે શું કરતા, આખું આમ ડ્રેગ કરી અને સિલેક્ટ કરતા, પણ આમાં એવું કરવાનું નથી. આમાં તમારે વચ્ચે ગુણાકારની નિશાની મૂકવાની છે. મેં ગુણાકારની નિશાની મૂકી અને 70 કર્યા અને બ્રેકેટ કર્યું ઓવર, થઈ ગયું. આ એન્ટર કર્યું મેં. હવે એવી જ રીતે આનું છે, બરાબર, ઇક્વલ ટુ બ્રેકેટ સ્ટાર્ટ 160 × 5, બ્રેકેટ ઓવર, એન્ટર. હવે તમે અહીં ગમે તે જગ્યાએ વેલ્યુ ચેન્જ કરશો, ફ્યુચરમાં તમને એમ થાય કે પેન્સિલનો ભાવ તો વધી ગયો છે, 3 નહીં 4 રૂપિયા થઈ ગયો, તમે 4 રૂપિયા કરશો ને એટલે ઓટોમેટિક તમારો જવાબ બદલી જશે. દેખાય છે 300માંથી 400 થઈ ગયા. પહેલાં કેટલા હતા? પહેલાં હતા એ 300 હતા, પહેલાં છે એ મેં અહીંયા 3 મૂક્યા હતા, બરાબર, યાદ છે તમને? અહીંયા 3 મૂક્યા હતા એટલે જવાબ શું હતો, 300. હું અહીંયા 4 મૂકું છું તો જવાબ શું થઈ જાય છે, 400, બરાબર છે? પછી ફ્યુચરમાં ઇરેઝરના ભાવ વધ્યા છે, 6 રૂપિયા થઈ ગયા છે, તો ડાયરેક્ટ 600માંથી 900 થઈ ગયા, બરાબર. તો આ વસ્તુનું એક ખાસ ધ્યાન રાખવાનું, ફોર્મ્યુલા મૂકવાનો એક બેનિફિટ એ જ છે, બાકી તમને એમ થાય મોઢે ગણતરી કરી લઈ, પણ મોઢે ગણતરી કરીએ પણ ફ્યુચરમાં કાંઈ પણ ચેન્જીસ આવે તો તમારે ડાયરેક્ટ ફોર્મ્યુલા ચેન્જ કરવાનો રહે છે, આખું જે છે એ ટેબલ ફરીથી બનાવવાનું રહેતું નથી. તો હવે બીજો એક મહત્વનો પોઈન્ટ મેં તમને શું શીખવ્યો હતો, મર્જિન સેન્ટર. મર્જિન સેન્ટર છે એ તમારા માટે ખૂબ નવું છે, અને 8માનો મેઇન ટોપિક આપણે કહીએ તો પણ ચાલે. મર્જિન સેન્ટર છે બહુ જ ઇઝી છે, બરાબર છે? મર્જિન સેન્ટર કઈ રીતે કરે, તમે હાંસિયો લખો છો, બરાબર છે, બુકમાં કે એમાં હાંસિયો આપેલો હોય છે, એમાં આખું આટલું કોલમ સિલેક્ટ કરવાની, પેલી A1થી લઈ E1 સુધી, અને શું કરવાનું, મર્જિન સેન્ટર, બરાબર છે? તો થઈ ગયું છે આ મર્જિન સેન્ટર, બધાને દેખાય છે હું શું ફેરફાર કરું છું એ, બરાબર છે? બધાને સ્ક્રીન સરસ મજાની દેખાતી જ હશે, બરાબર. તો આવી રીતે તમારે જે છે એ તમારે પ્રેક્ટિકલ આજે તમારે કરવાનું. એમ થાય કે આ બધાનું ટોટલ શું થયું હશે, તો અહીંયા કયું ફંક્શન યુઝ કરશો તમે બધા, તો અહીંયા આપણે કયું ફંક્શન યુઝ કરશું, ઇક્વલ ટુ સમ બ્રેકેટ સ્ટાર્ટ, બરાબર છે? પછી અહીંથી આટલું સિલેક્ટ કરશું અને બ્રેકેટ ઓવર કરશું, બરાબર છે? જુઓ આ જે છે એનો ગ્રાન્ડ ટોટલ થયો કહેવાય. ગ્રાન્ડ ટોટલ કેટલાનું બિલ થયું તમારે, 3210 રૂપિયાનું બિલ થયું, બરાબર છે? 3210 રૂપિયા તમારે સ્ટેશનરીવાળા ભાઈને આપવાના. તો આટલી વસ્તુ છે, બધાને સમજાઈ ગઈ. અને છેલ્લો સ્ટેપ તમારો છે સેવ કરવાનો.
તમે આઠમા ધોરણમાં છેક પહોંચી ગયા, છઠ્ઠું તમે ધોરણ સ્ટડી નથી કર્યું, છઠ્ઠું ધોરણમાં તમારે લાસ્ટમાં એક્ઝામ આપવાની થઈ, ત્યાં લોકડાઉન આવી ગયું, સાતમું ધોરણ તમે સ્ટડી નથી કર્યું, આઠમામાં તમે આવ્યા ત્યાં તમારે સ્કૂલ બંધ થઈ ગઈ, હજી થોડું ઘણું ચાલુ થયું હતા, એટલે તમારે 7 અને 8 તો કંઈ કર્યું જ નથી. 6th તમારે સેવ કરવાનું આવતું તો થોડાક સ્ટુડન્ટને ફાવતું, થોડાક સ્ટુડન્ટને ન ફાવતું. તો આપણે સેવ કરવાનો સ્ટેપ જોઈ લઈએ અને આ બધી વસ્તુ ધ્યાનથી સમજી લઈએ. તો જુઓ, સ્ટાર્ટ, સેવ, બરાબર છે. સેવ ઉપર ક્લિક કરી, મારે ઓલરેડી જોવા સ્ટેશનરી બિલ નામથી સેવ છે, એટલે બીજું નામ સેવ કરવા દેશે નહીં, એટલે હું શું કરું છું, સેવ એસ. પછી હું અહીંયા સેવ કરી નાખું છું, બરાબર છે, ડોક્યુમેન્ટમાં સ્ટેશનરી બિલ નામ આપું છું અને સેવ કરું છું. તો આટલી બધી વાત તમને બધાને સમજાઈ ગઈ. તો આ વાત જે છે એ તમને બધાને સમજાઈ ગઈ. તો આપણે હવે નેક્સ્ટ પીરિયડમાં મળીશું, નવું પ્રેક્ટિકલ કરીશું, અને બધા જે છે એ સંક્રાંત છે એ વ્યવસ્થિત સેલિબ્રેટ કરજો, અકસ્માત ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો, અને કોરોનાનું પણ ધ્યાન રાખવાનું છે આપણે, બરાબર છે, એટલે આપણી સ્કૂલ જલ્દી જલ્દી શરૂ થઈ જાય ફરીથી, અને ફરીથી આપણે ઓફલાઈન મળીએ, બરાબર છે. ત્યાં સુધી બધાને આવજો, હેપી મકર સંક્રાંતિ.